મને ફિસ્યુલાનો પ્રોબ્લેમ હતો, તો પહેલાં મેં હું નવસારી INS હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું, તો એમણે કીધું કે હવે તમારે સર્જરી કરાવવી પડશે કેમકે અંદર પસ થઈ ગયું છે. એટલે પાછળના ટોયલેટના ભાગમાં જે ગાદી જેવી તે સોજો થઈ ગયો હતો અને ત્યાં મેં ઓપરેશન કરાવ્યું હતું. 4 દિવસ હું એડમિટ રહેલો અને ત્યાર પછી મને રજા આપી. ઇન બિટવીન મારું ડ્રેસિંગ ચાલુ હતું અને એ જે પાછળનું ઓપરેશન હતું તે પર્સને જે સોજો હતો તે આગળના ભાગમાં આવી ગયો. હવે કોમ્પ્લિકેશન વધી ગયા એટલે મેં મારા ડૉક્ટર મનીષ દેસાઈને કોન્ટેક કર્યો, જે ફિઝિશિયન છે, MD છે, અને એમણે મને કીધું કે ભાઈ હવે આ અહીંયા નવસારીમાં તમારું કંઈ થશે નહીં, તમે સુરત જ જતા રહો અને તમારે સુરત જ કોમ્પ્લિકેશન માટે ઓપરેશન કરાવવું પડશે. તો મેં ડૉક્ટરને પૂછ્યું કે ભાઈ તમારે મને જે ડૉક્ટરનું નામ આપશો ત્યાં હું જઈને એમને ચેકઅપ કરાવી આવું. તો એમણે મને ડૉક્ટર ભાવિન ભુવાસરનું અને નરેશભાઈનું નામ આપ્યું કે ભાઈ આ જે છે તે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે અને એમને 18 થી 20 વર્ષનો અનુભવ છે આ ફિસ્યુલા, પછી મસા છે, ફિશર છે, એ બધામાં દે આર એક્સપર્ટ. તો હું 3 ઓગસ્ટે ડૉક્ટર સાહેબને મળવા ગયો ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલમાં. એમનું પોતાનો બી ક્લિનિક છે, એમની પોતાની બી હોસ્પિટલ છે, પણ મારા જરા કોમ્પ્લિકેશન્સ હતા એટલે હું ત્યાં ભાવિન સરને બતાવવા ગયો ગુજરાત ગેસ્ટ્રોમાં 3 ઓગસ્ટે. એમણે ચેકઅપ કર્યું અને મને કીધું કે ભાઈ કાલે જ તમારું ઓપરેશન કરાવવું પડશે અને આજે જ તમે એડમિટ થઈ જાઓ. મેં કીધું હું નવસારીથી આવું છું એટલે કાલે એડમિટ મને તમે કરી દેવ. એટલે હું સવારે 4 તારીખે એડમિટ થયો અને 9:30 બંને ભુવાસર અને નરેશભાઈ અને એમની ટીમે મને એકદમ સક્સેસફુલ મારું ઓપરેશન કર્યું અને આઈ વોઝ વેરી હેપી ફોર ધેટ. અને બીજું કે ડ્રેસિંગ માટે અઠવાડિયામાં 4 દિવસે પહેલાં મને બોલાવતા હતા અને એટ લાસ્ટ આજે મારે લાસ્ટ ડે છે, હું ડ્રેસિંગ કરવા આવ્યો છું. આઈ એમ હેલ્ધી, મારા વુડ બી હેલ્ધી છે અને હું બધું મારું કામ કરતો થઈ ગયો. અને થેન્ક્સ ટુ ડૉક્ટર ભુવા સર એન્ડ નરેશ સર કે એમણે મને આટલા ડિફિકલ્ટ ઓપરેશનમાંથી મને ઉગારી લીધો અને આજે હું મારું રોજિંદું કામ કરતો થઈ ગયો. થેન્ક યુ વેરી મચ.